મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા તોકતી વાવાઝોડાએ ગુજરાતના દરિયા કિનારાના ગામોમાં તાંડવ મચાવ્યો હતો વાવાઝોડાના અસરને પગલે ઘણા વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું હતું વાવાઝોડાથી થયેલા નુકસાન સામે ગુજરાત સરકાર શ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ મહુવા તાલુકાના નાના આસરાણા ગામની નાના આસરાણાના ગ્રામજનોનું કહેવું છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનનું અમારા ગામમાં કોઈ સર્વે કરવામાં આવ્યું નથી અને અમને સરકાર શ્રી દ્વારા કોઈ પણ સહાય આપવામાં આવેલ નથી અખિલ ચારણિયા સ્પીડ ન્યૂઝ 17 મહુવા ધીરુભાઈ માથુભાઈ જિંજાળા નાના આસરાણા મારું ગામ છે મારે નુકસાનીથી વાડીએ તરબૂચની ચારવી ગામમાં 1200 અમલ તરબૂચ હતા અને 40 ફૂટનો ફરજો પડી ગયો હજી કોઈ સરપંચ કે કોઈ જોવા આવ્યા નથી હા આંબા બે પડી ગયા તરબૂચ નાના આસરાણા ગામના ગ્રામજનો છતાં બધા કાર્યકર્તાઓ બધાએ મળે અને જે 150-200 ફોર્મ કેશ ડોલના રહી ગયા છે એની બેદરકારી ક્યાં છે તે જાણવા માટે અમે લોકો બધા ભેળા થયા છીએ અને આમ આદમી પાર્ટીના ભાજપવાળા અને કોંગ્રેસનો હું સદસ્ય છગનભાઈ વાઘાભાઈ નકુમ મારું ગામ છે અખેગઢ અને આ ગામનો હું સદસ્ય છું 5 ગામનો એટલે અમારી અરજી એવી છે સાહેબને કે ભાઈ આ બધાની સામે જોવે નુકસાનીનો પાછો સર્વે કરે રીસર્વે કરે અને ગામના સરપંચ કે મંત્રી જેણે કર્યું હોય જે કર્યું હોય તો અમારે રીસર્વેની માંગણી છે એવી અમારા ગામની અને બધા કાર્યકર્તાની લાગણી છે જય ભારત જય હિન્દ દાદુભાઈ કુર્તીભાઈ સાવલિયા મને જેને મંત્રીએ હવે ઉત્તર દીધો છે આજ મને 85 વર્ષે મને નકારી નાખ્યો છે ને મને કે તમારું નહીં હાલે ને તમે કોને ઘેર હોવા ગયા હતા એટલે હું 85 વરે હું કોકને ઘેર 180 ની છડશે પવન કોકને ઘેર હું હોવા ગયો એવું મંત્રીએ મને કીધેલું ને તમારું ગરમ નહીં હાલે તમે અહીંથી બહાર નીકળી જાઓ એ બે જણા હતા ડોક્ટર તમને કીધું સાહેબ આપવાનું આખું મલબ લખે છે તો મારો કેમ ન લ્યો કે મને કે નહીં લેવાય ને બહાર નીકળો આ તો પડી જાઓ ધોળિયા મકાન એના જ હું લઉં છું બીજાનો હું કોઈને આપવાની નથી એ તમારી ઉપમાં જ મારે માથે તપાસ કરવો પડશે તમે મને વાજબી રોજ લખ્યો મને કે વાજબી છે દાદા લેખો આલિયાણી હુસેન ભૈસકભાઈ ગામના નાસરાણા અમારા ગામમાં તારીખ 18/5/2021ના દિવસે જે તોકતે વાવાઝોડાની આફત આવી એ દિવસે તમામ વીજ કનેક્શન બધું જ લોસ થઈ ગયું હતું કોઈ પણ પ્રકારની લાઇટ કે સુવિધા હતી નહીં એ ત્યારે જે અમુક આપણે સરકારમાંથી સહાય જે મળતી હતી કે અમુકને જે લોકોને કેશ ડોલ્સ કે એવી કોઈ સહાય મળે છે તો એ કેશ ડોલ્સની એના માટે જ અમુક ડોક્યુમેન્ટની જરૂર પડતી હતી આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે એવું કંઈ તો તે દિવસે 8-10 દિવસ સુધી લાઇટ જ નથી તો ડોક્યુમેન્ટ ઝેરોક્સ વગર તો ડોક્યુમેન્ટ કઈ શું કોઈ લઈ શકે નહીં એવા સમયે કોઈ પણ પ્રકારનો કોઈ સર્વે કરવામાં આવ્યો નહોતો અને સર્વે કરવામાં જે આવ્યો ત્યારે જે સર્વે કરવાવાળા સાહેબો આવ્યા હતા એ લોકો એવું કહેતા હતા કે નળિયાની નુકસાની કેવું કહી છે અને કંઈ મળશે નહીં બીજી વસ્તુ કે પશુપાલનની જે સર્વે કરવાનો હોય છે કે ગામમાં કેટલા પશુઓ મરી ગયા છે એવી રીતના તો એ પશુપાલનનો કોઈ સર્વેમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો જે સર્વે કરવા જે લોકો આવ્યા એને કોઈ વ્યક્તિને ગામમાં કોઈને પૂછેલું નથી પૂછી લ્યો અમારા ગામના જેટલા માણસો છે કોઈને કાંઈ સર્વે કરવા આવતા માણસોએ કોઈને પૂછ્યું કે ભાઈ તમારું શું નુકસાન થયું છે કાંઈ જે રીતે એ લોકોએ જેને મન ફાવે એવી રીતના સર્વે કર્યો અને મન ફાવે એવી રીતના બધાનો લખાણ કરી અને અહીંથી જતા રહ્યા છે તો અમારી ગામ લોકોની માગણી એવી છે કે બધાનો વ્યવસ્થિત ફરીથી સર્વે કરવામાં આવે અને બધાને ન્યાય મળે એવી રીતના જે ગરીબ લોકોને નુકસાન થયું છે એને બધાને ન્યાય મળે અને બીજી વસ્તુ કેશ ડોલ્સમાં જે લોકોને પણ પૈસા મળ્યા છે તો એવા લોકોને પૈસા મળ્યા છે કે જેને જરૂરિયાત નુકસાન નથી થયું
એવા જે લોકોને અમુકને એવા લોકોને બી મળ્યા છે પૈસા કે જેને ધાબાવાળા મકાન છે, અને જે અમુક લોકો જે હાવ ગરીબ છે, જે લોકોને પોતાના મકાન પડી ગયા છે, કોઈને માલઢોરના ફરજા પડી ગયા છે, રસોડા પડી ગયા છે, એ લોકોને કશું એક પણ રૂપિયાની સહાય મળી નથી. એવા અમારા ગામમાં 50-75% માણસો એવા છે જેને કશું સહાય મળી જ નથી. તો અમારી માગણી એવી છે કે બધા જ વ્યક્તિને સરખો ન્યાય મળે અને ફરીથી સર્વે કરવામાં આવે. હું સૌને આવકારીશ કે અમોએ આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી જે છગનભાઈ વાઘા બાવળા તાલુકા પંચાયતના સભ્ય છે એ પણ ખેકડથી પધાર્યા છે. ગામના અગ્રણી મિત્રો, રાજકીય ભાજપના કાર્યકર્તા લાલભાઈ વિજયભાઈ, તેમજ ગામના પંચાયતના સભ્ય અબ્રામભાઈ, માજી સરપંચ જેઠાભાઈ, ઉપસરપંચ માજી ઉપસરપંચ મીઠુભાઈ દાદભાઈ અલિયાણી, સૌએ પ્રયત્ન કરી અને દરેકનું ધ્યાન દોરવાની કોશિશ કરી છે કે તેમજ ભાણજીભાઈ ચુડાસમા દરેક અગ્રણીઓએ કાર્યકર્તાઓએ એવો પ્રયત્ન કર્યો છે મીડિયા દ્વારા કે ખરેખર કેશલેસ અથવા તો ઘરવખરીની રકમ 140-160 જણાને લગભગ નથી મળેલી, જેના અહીંયા રેશન કાર્ડ અહીંયા લાવીને ખરાઈ કરીને હકીકત જાણી પૂછીને એની સાથે અન્યાય થયો છે, તો એને રકમ કેમ ઘરવખરીની અથવા કેશલેસની નથી મળી. બાકીના પ્રશ્નો તો એ સિવાયના પણ એવા છે કે વાડીમાં પણ દરેકની માંગ એવી છે કે ખરેખર સર્વે નથી થયો, પશુ ઘણાના મરી ગયા છે, આમાં તો એ 8-8 દિવસ તો પશુને કહીને જોવા માટે રાખે નહીં, એનું કોઈ સર્વે નથી થયો એવી માંગ છે દરેક વ્યક્તિની. તો અમે આમ આદમી પાર્ટી, મેં મનસુખ દુલાભાઈ નકુમ અને મોટા કુટોવાળાથી અમારા આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ કથડભાઈ ભરવાડ તેમજ છગનભાઈ લાલભાઈ, દરેક અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓએ પૂરી જહેમત ઉઠાવી, મીડિયાનો પણ હું આભાર માનીશ કે એ પણ અમારી વાત ઉપર સુધી લઈ જાય અને ખરાઈ કરે, આમાંથી હકીકત અને ખરાઈ જાણી અને અન્યાય થયો છે તેમના માટે ન્યાય આપવાનો પૂરતો પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે. અને આજે જેની જવાબદાર આ વ્યક્તિ જવાબદાર હોવા જોઈએ એની પણ અહીંયા હાજરી હોવી જરૂરી છે, તો એ હું તો નથી જાણતો કેમ નથી, જે કોઈ જવાબદાર વ્યક્તિ છે તે. તેમજ ફરીથી અમે વિનંતી કરીએ કે જવાબદાર વ્યક્તિ પૂરતી જવાબદારી નિભાવી ફરીથી સર્વે કરે, જેમને અન્યાય થયો છે એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરે. જય હિન્દ.